લક્ષણો અને ભાગીદારી પેઢીને ના પ્રકાર અને ભાગીદારોના પ્રકારની વિગતવાર ચર્ચા કરીશું. આજનો આપણો ટોપિક છે ભાગીદારી, એટલે કે ભાગીદારીના ફાયદા અને મર્યાદા. તે ભાગીદારીને કારણે આપણને કયા કયા ફાયદાઓ થાય છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. કે જે વૈયક્તિક માલિકીની મર્યાદા છે એ ભાગીદારી માટે ફાયદારૂપ છે. કારણ કે વૈયક્તિક માલિકીની અંદર ઘણી બધી આપણે મર્યાદાઓ જોઈ હતી, એ મર્યાદાઓને કારણે ભાગીદારી અસ્તિત્વમાં આવી છે અને એને કારણે એના ઘણા બધા ફાયદા હોય છે. એની વિગતવાર આપણે અહીંયા ચર્ચા કરશું. તો ભાગીદારીના ફાયદાઓ જોઈએ તો પહેલો ફાયદો એવો છે, સરળ અને ઓછી ખર્ચા સ્થાપવી. કે ભાગીદારી પેઢીની તમારે સ્થાપના કરવી હોય તો બે અથવા તો બે થી વધારે વ્યક્તિઓ ભેગા મળી અને કોઈ પણ ભાગીદારી સાથે કરી શકે છે. અને આપણે આગળ જોયું કે ભાગીદારીની અંદર એની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પણ હિતાવહ છે કે ભાગીદારીની તમે નોંધણી ન કરાવો તો પણ ચાલે છે. કે એ ફરજિયાત નથી, હિતાવહ છે. હિતાવહ એટલા માટે છે કે ભવિષ્યમાં જે પ્રશ્નો ઉભા થવાના છે એ પ્રશ્નોને વર્તમાનમાં સોલ્વ કરી છે. દાખલા તરીકે ભવિષ્યમાં કોઈ ભાગીદાર વધારે ધ્યાન હોય ગયું તો કોઈ ભાગીદાર પોતે એ ન સ્વીકારે તો એવા સંજોગોમાં જો તમે નોંધણી કરાવી લીધી હોય તો એ તમને ઉપયોગી બનશે. તો કોઈ ત્રાહિત્ય સુધી તમારા ઉપર કોઈ પણ પ્રકારનો દાવો માંડે તો એવા સંજોગોમાં આ ભાગીદારી જો નોંધણી થયેલી હોય તો તમને ઉપયોગી થઈ પડે અથવા તો એ ઉપયોગી સાબિત થઈ શકે. એટલે એની સ્થાપના કરી સરળ છે કે અહીંયા કોઈ તમારા કાયદાકીય ખાસ પ્રોસેસમાંથી પસાર કરવું પડતું નથી. બીજું કે ઓછી ખર્ચા આવે છે કે ફક્ત તમે એની નોંધણી માટેની જે ફી છે એ ચૂકવી દો અને એ ફી બહુ નોર્મલ હોય છે. કે જ્યારે તમે ભાગીદારી નોંધણી કરાવવા માટે જાઓ તો એની તમારી પાસે ચોક્કસ ફી હોય તો એ બહુ ફી સાવ નોર્મલ હોય, એટલે આની પાસે ખર્ચ બહુ ઓછો થાય છે. બીજી બાબત છે કાર્યશીલ સંચાલન. આ એનો બીજો ફાયદો છે કે ભાગીદારીની અંદર એક કરતા વધારે વ્યક્તિ હોવાને કારણે દરેક પાસે કોઈ ને કોઈ પ્રકારની કુશળતા રહે છે. કોઈ વેચાણની અંદર બહુ સારો એવો માણસ હોય, વેચાણ અંગેનું જ્ઞાન ધરાવતો, કોઈ ઉત્પાદન અંગેનું જ્ઞાન ધરાવતો હોય અથવા તો મેનેજમેન્ટનું સારું એવું કામ પાંચ લાખ રૂપિયા છે. હવે જો એ એટલો ધંધો કરે તો ફક્ત 5 લાખ રૂપિયાનું જો
ટી તો એ ચાર વ્યક્તિની સાથે કરવામાં આવે છે. ચારે વ્યક્તિ 5-5 લાખ રૂપિયા ભેગા કરીને ધંધો કરે તો કેટલા મળે? 5 + 5 + 5 ટોટલ 20 લાખ. એક વ્યક્તિ ધંધો કરે તો 5 લાખ રૂપિયાનું રોકાણ મળે, ચાર વ્યક્તિઓ ભેગા હોય અને કામ કરે તો 20 લાખ રૂપિયાનું રોકાણ મળે છે. કેટલા લાખ? 20 લાખ. હવે 20 લાખ રૂપિયાનું રોકાણ કરો અને 5 લાખનું રોકાણ કરો, એમાં બંનેમાં તફાવત છે. તેમ અહીંયા તમને વધારે લાભ મળશે કે મોટા સત્તામાં ખરીદી કરવાની જરૂર, તો તમે સસ્તા ભાવે મળે છે. પૈસા વધારે હોય તો તમે એ વસ્તુ કરી શકશો. તમે કાચા માલ ની ખરીદી તમારે એક સાથે કરવાની ના, તો વધારે ના મળશે તો તમે એ કરી શકશો. જ્યારે ઓછા પ્રમાણની અંદર એ વસ્તુ તમે કરી શકતા નથી. કે જથ્થાબંધ ખરીદી માટેના જે તમને લાભ છે એ પછી નાણાકીય વ્યવસ્થાને કારણે તે લઈ શકતા નથી. વધારે નાણા હોય તો જ તમે એ લાભ લઈ શકો છો. એટલે અહીંયા તમે વ્યક્તિગત મૂડી રોકાણ કરતા ભાગીદારી મૂડી રોકાણ ની અંદર વધારે લાભ મળે છે, એટલે તમે વધુ મૂડી રોકાણ કરી શકો છો. એટલે શ્રમ વિભાજનનો અહીંયા તમને શ્રમ વિભાજનનો લાભ સૌથી વધારે મળે છે. હમણાં મેં તમને વાત કરી કે જેની પાસે જે આવડત છે તેનો તમે અહીંયા બોવાળા પ્રમાણમાં ઉપયોગ કરી શકો છો. જેને વેચાણ સારું આવડે છે અને વેચાણ વિભાગમાં વિધ્યું, જેને ખરીદીમાં સારી એવી ઉપાડ છે ખરીદી વિભાગમાં લઈ, એટલે દરેકના કાર્ય એ છે. અમુક ના આયોજન કામ સારું સારું આવડતું કોઈ આયોજન કામ નથી, તો આ પ્રકારે કાર્યની મેં સમજી છે. એટલે શ્રમ વિભાજન, કારણ કે વર્તમાન સમયમાં શ્રમ વિભાજન એ સૌથી વધારે સંભવતું છે. એની પાસે કારણ છે કે કોઈ એક કાર્ય તમે વારંવાર કરો તો એમાં તમને નિપુણતા આવી જાય. દાખલા તરીકે ઘડિયાળ છે. હવે ઘડિયાળનું કામ, ઘડિયાળ બનાવવાનું કામ અલગ અલગ વ્યક્તિઓ વિચે વહેંચી દેવામાં આવે છે. એક વ્યક્તિ ઓકે યંત્ર એનું જે મશીન છે એ લગાવવાનું કામ કરે, બીજો વ્યક્તિ ઓકે કલાકનો કાંટો લગાવવાનું કામ કરે, ત્રીજો વ્યક્તિ તો મિનિટનો કાંટો લગાવવાનું કામ કરે, ચોથો વ્યક્તિ તો કે સેકન્ડ નો કાંટો લગાવવાનું કામ કરે. તો આનાથી એકનું એક કામ કરવાને કારણે વારંવાર એ કાર્ય કરવાને કારણે એની અંદર ઝડપ મળતું હોય, એમાં તમારી કુશળતા વધતી હોય. દાખલા તરીકે તમે ગણિતનો દાખલો ભણો છો, હવે એક વારંવાર કરવાને કારણે એ તમારા મગજમાં એક રીતે ક્રિએટ થઈ જાય. પછી કોઈ ઊંઘમાં જગાડે તો એમાં તમને મહાર થાય. તેમ એની તમે પ્રેક્ટિસ કરી છે, વારંવાર પ્રેક્ટિસ કરી, એટલે એમાં તમારી નિપુણતા રહે. એવી જ રીતે કાર્યના સંદર્ભમાં પણ એવું બને છે. એટલે શ્રમ વિભાજનનો તમને લાભ મળે છે. યોગ્ય નિર્ણય, યોગ્ય નિર્ણય એટલા માટે કે વ્યક્તિગત માલિકીમાં જે તે વ્યક્તિએ જાતે નિર્ણય લેવાનો હતો, એક જ વ્યક્તિએ નિર્ણય લેવાનો હતો, અને એક જ વ્યક્તિ જયારે નિર્ણય લેતો હોય એટલે દરેક બાબતમાં એ નિપુણ હોતો નથી, એની ઘણી બધી પ્રકારની મર્યાદાઓ હોય. હું પોતે છું તો હું બધા વિષયની અંદર નિપુણ નથી, મને તો કેમ કે નામ ભણાવો કદાચ હું ભણાવી છું અથવા એને હું પૂરતો ન્યાય લેવાનું છું. કેમ કેમ કે હું પ્રચાર કરું છું, પણ મને બીજા વિષય એટલે મારા જે મુખ્ય વિષય છે એ ભણાવવાનું છે, તો નામાના વિષય કરતા હું એ વિષય સારો સારો ભણાવી છું. એને લગતા પણ નિર્ણય લેવાના હોય તો હું સારા સારા લઈ શકું છું, એને લગતા નિર્ણય લેવાના હોય હું સારા સારા લઈ શકું. કેમ? મારો વિષય. એટલે ધંધાની અંદર જયારે કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે ભાગીદારીની અંદર એક કરતા વધારે વ્યક્તિઓ છે, એટલે દરેકના વિચારો ત્યાં પોતપોતાની રીતે રાય વિચારો, એટલે એ નિર્ણય ઉપર જાજા વ્યક્તિઓના વિચારોથી એનું અર્થઘટન કરવામાં આવશે, દરેક બાબતે એને તપાસવામાં આવશે, એટલે ત્યાં જે નિર્ણય લેવાય છે સારામાં સારો લેવાય છે. કે 5 વ્યક્તિઓ ભેગા મળીને જ્યારે નિર્ણય લેતા હોય તો
પાંચ વ્યક્તિના વિચારો એની અંદર સમાયેલા હોય, એટલે દરેક બાબતે એ વિચારી છે, આર્થિક સામાજિક ધાર્મિક દરેક બાબત. આપણે જે વસ્તુ માર્કેટમાં મેળવવાના છે એ વસ્તુ માર્કેટમાં મેળવતા પહેલા કયા ધર્મના બાબતે એને સ્વીકારવી, આર્થિક દ્રષ્ટિએ પણ વિચારી લેવાય છે, સામાજિક દ્રષ્ટિએ પણ વિચારી લેવાય છે, દરેક બાબતે ગ્રાહકોના ફેશન તેઓની માટે દરેક બાબતે વિચારે, એટલે નિર્ણય યોગ્ય લેવો છે. એક દિવસ ખોટો સાબિત થશે મર્યાદાઓ છે, તો મર્યાદા
મર્યાદાઓ વિશે હવે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો એ પહેલી મર્યાદા એવી છે કે મર્યાદિત નિયમ, કે મોટા એકમની અંદર જે મોટા પ્રમાણમાં મૂડીરોકાણ તમે કરો છો એવું મૂડીરોકાણ ભાગીદારીની અંદર થતું નથી. એટલા પ્રમાણમાં તમને નાણું મળતું નથી. ઘણી વાર એવા ભાગીદારો હોય છે કે ફક્ત નફાના ભાગીદારો એને મૂડી લાભ નહીં મળે તો તમને ઓછા પ્રમાણમાં નાણાં મળશે, મૂડી મળશે, આવું બનશે. એટલે અહીંયા મૂડીની મર્યાદા આવી જાય છે. બીજું કે અમર્યાદિત જવાબદારી, હા, કે જેટલા ભાગીદારો છે એ બધાની જવાબદારી અમર્યાદિત બને છે. કે જો એકમ વધારે થતું, કે એકમની અંદર રહેલી સંપત્તિ કરતા એનું દેવું વધારે બની જાય, તો એવા સંદર્ભની અંદર ઘણી વાર ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચી અને તે દેવાની ભરપાઈ કરવી પડે છે. જેમ એકમની અંદર જેટલી સંપત્તિ છે એની કરતા દેવું વધી જાય, એવા સંદર્ભોમાં આવી પરિસ્થિતિ ઊભી થશે. અને ઘણી વાર એવું પણ બની શકે કે કોઈ એક ભાગીદાર એ દેવું ચૂકવવા માટે સક્ષમ નથી. દાખલા તરીકે અહીંયા ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિ છે, એમાંથી એ વ્યક્તિ એવો છે, એ વ્યક્તિ એવો છે કે જે દેવું ચૂકવવા માટે સક્ષમ નથી. એટલે કે જે કોઈ પણ એના હાથમાં દેવું આવતું હોય તે ચૂકવવા માટે સક્ષમ નથી. તો એવા સંદર્ભોમાં બાકી જે ત્રણ વધ્યા ભાગીદારો એને તે પૈસા ચૂકવવો પડશે, કારણ કે આ કંપની એમ દેવું છે. તો બાકીના ત્રણ વચ્ચે એ વેન્ચર છે અને જે અંગત મિલકતોમાંથી એને એ દેવું ચૂકવવું પડશે, કેમ એ વ્યક્તિએ દેવું ભરવા સક્ષમ નથી. એટલે એનું દેવું બાકીના ત્રણ વ્યક્તિએ ભરવું પડશે. એટલે તમારી અમર્યાદિત જવાબદારી ઉભી થાય છે. વિસંવાદ કરી શકે, હા, કારણ કે એક કરતા વધારે વ્યક્તિઓ હોય એટલે વિસંવાદતા ઉભી થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને વિચારોના સંદર્ભમાં, સહમતિના સંદર્ભમાં ઘણી વાર એવા સંદર્ભોની અંદર શું થશે એ નિર્ણય લેવાતો નથી. જો પાંચ સભ્યો હોય તો ઘણી વાર બહુમતથી એ નિર્ણય લઈ લેવો, પણ સમાન રીતે વિરોધ ઉભો થાય ત્યારે આ મુશ્કેલી ઉભી થાય છે. એટલે વિસંવાદની શક્યતાઓ ઉભી થાય છે. રહસ્યોની જાળવણી મુશ્કેલી, હા, કે વ્યક્તિગત માલિકીની અંદર રહસ્યો સરળતાથી જળવાય છે. કે એક જ વ્યક્તિ ધંધાની અંદર હતો એટલે ધંધાના બધા જ રહસ્યો પોતે જાણતો. અહીંયા ઓકે એક કરતા વધારે માલિકો છે, ભાગીદારો છે, એટલે ધંધાની બધી જ બાબતો એક કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે વહેંચે છે. પરિણામ એક કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે રહસ્યો વહેંચે છે, જેને પરિણામે રહસ્યની જાળવણી થઈ શકતી નથી. કારણ કે એમાંથી કોઈ એક વ્યક્તિ કે રહસ્ય એકમની બહાર નથી છે. કેમ ચાર વ્યક્તિઓ છે, ચાર વિશે એ માહિતી આપી રહ્યા છે. ચાર વ્યક્તિ એક વ્યક્તિ એવો હોય કે જે એ માહિતી બીજાને આપી. એટલે ઘણી વાર રહસ્યની આ ભાગીદારીની અંદર મુશ્કેલી ઉભી થાય કે રહસ્ય જળવાતા નથી. નિર્ણય એવો માગેલો કે દરેક વ્યક્તિઓ વચ્ચે વિચાર શક્તિ કે બધાના વિચારો મળે પછી નિર્ણય લેવાય હોય છે. જ્યાં સુધી બધાના વિચારો ન મળે ત્યાં સુધી નિર્ણય લેવાતો નથી. તો ઘણી વાર આવા નિર્ણય વિલંબમાં આવી શકે તો બધાની સહમતિ ન હોવાને કારણે એ નિર્ણય એમના સ્થગિત થઈ જાય, ત્યાં ક્યાં મળે એનો અમલ થઈ શકે જ્યાં સુધી બધાની સહમતિ ન મળે ત્યાં સુધી. એટલે ઘણી વાર નિર્ણયો લેવામાં વિલંબ જોવા મળે છે. અને ઘણી વાર વિલંબિત નિર્ણયોને કારણે એકમને ઘણું બધું સહન કરવું પડતું હોય છે. કે
તાત્કાલિક નિર્ણયો ન લેવાવાને કારણે એક અમે ઘણી વાર કોર્ટમાં ભોગવવી પડે છે આવું જોવા મળ્યું છે સમયસર નિર્ણય ન લેવાને કારણે એટલે નિર્ણયોમાં ઘણી વાર વિલંબ થાય છે ટૂંકું આવ્યું છે હા ભાગીદાર જેવો કે વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો કોઈ ભાગીદાર નાદારી જાય અસ્થિર મગજનો જાય અસ્થિર મગજ કે પાગલ બની એ વ્યક્તિનું મૃત્યુ અથવા તો કાયદા દ્વારા એને કોઈ પણ પ્રકારની સજા તો આવા સંજોગોમાં ભાગીદારીનો અંત આવે છે ભાગીદારીનો અંત આવે ભાગીદારનો ભાગીદાર પેઢીનો નહીં ખાસ યાદ રાખો ભાગીદાર પેઢીનો અંત આવતો નથી ફક્ત ભાગીદારીનો અંત આવે છે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ વ્યક્તિની ભાગીદારી પૂરી થઈ બાકીના પ્રકારથી એ વ્યક્તિનું મૃત્યુ થયું તો એ વ્યક્તિની ભાગીદારી પૂરી થઈ પણ બાકીના ત્રણ વ્યક્તિ જો ઈચ્છે તો સાથે ભાગીદારી કરી શકે છે તો ભાગીદારી પેઢી અને ભાગીદારી વચ્ચે બંનેનું અસ્તિત્વ અલગ અલગ છે ભાગીદારી પેઢી અને ભાગીદારનું અસ્તિત્વ અલગ અલગ છે એટલે કોઈ એક ભાગીદાર જો મૃત્યુ થાય અસ્તિત્વ મગજનો જાહેર કરે છે એને નાદારી જાહેર કરે તો એવા સંજોગોમાં તે વ્યક્તિની ભાગીદારી દૂર થાય છે એક જ વ્યક્તિ બાકીના ત્રણ વ્યક્તિ છે તો સાથે કામ કરી શકે છે એટલે